नमस्कार विद्यार्थी मित्रों, NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના. તો મિત્રો, અમે જે NMMS ની પરીક્ષા છે તેના પર ફૂલ ઓન વિડિયો સિરીઝ બનાવી રહ્યા છીએ, જેના અંગે અમે મિત્રો તમને પહેલા પણ વાત કરેલી છે. તો મિત્રો, NMMS અંગે જે અમે ફૂલ વિડિયો સિરીઝ બનાવી રહ્યા છીએ તેના દરેકે દરેક વિડિયો તમને અમારી યુટ્યુબ ચેનલના NMMS નું જે પ્લેલિસ્ટ બનાવેલું છે તેના પર અવેલેબલ થઈ જશે. તો મિત્રો, પ્લેલિસ્ટના દરેકે દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે NMMSની પરીક્ષા ખૂબ જ સારા માર્ક્સે પાસ કરી અને 48,000 રૂપિયા સ્કોલરશિપ મેળવી શકો. તો ચલો મિત્રો, આપણે આ વિડીયોમાં જે અગત્યના મુદ્દા અંગે વાત કરવાની છે તેની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, NMMSની પરીક્ષાનો વિભાગ A એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે MAT નામે ઓળખીએ છીએ. હવે મિત્રો, આપણે આગળ જે અગાઉના વિડીયોમાં શ્રેણી વિશે કેટલીક સમજ મેળવી હતી. જો મિત્રો તમે તે વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો તેની લિંક તમને આઈ કેપ્શનમાં અવેલેબલ થઈ જશે, અથવા તો મિત્રો અમે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. આ સિવાય મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર અમે NMMSની પરીક્ષાને લગતું એક અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે. તો મિત્રો, તમે પ્લેલિસ્ટની મદદથી પણ અમારી જે વિડીયો સિરીઝ બનાવીએ છીએ તેના દરેકે દરેક વિડીયો ખૂબ જ સરળતાથી જોઈ શકશો. તો ચલો મિત્રો, આ વિડીયોમાં આપણે જે શ્રેણી વિશે વધુ સમજ મેળવવાની છે તેની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે જે શ્રેણી આધારિત અગાઉના વિડીયોમાં નિયમ 1-5 હતા જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે કે શ્રેણીના નિયમો જે 1 નિયમ, 2 નિયમ, 3 નિયમ, 4 નિયમ અને 5મો નિયમ, આ 1-5 નિયમોની આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીં મિત્રો આપણે નિયમ 6 અંગેની ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો, નિયમ 6 એટલે કે આપણી સંયુક્ત શ્રેણી વિશેનો નિયમ, તો તે શું છે તે અંગેની સમજ મેળવીએ. તો જુઓ મિત્રો, હવે જ્યારે પણ શ્રેણી આધારિત તમારા પ્રશ્નો આવે અને તેમાં સંયુક્ત શ્રેણીનો ઉપયોગ કઈ રીતે થયેલો છે તો તે અંગેની તમારે સમજ મેળવવી પડે, જેથી તમે જે શ્રેણી આધારિત પ્રશ્નો છે તેના જવાબ ખૂબ સરળતાથી આપી શકો. જુઓ, આપણે અહીં જોઈએ કે આ પ્રકારની શ્રેણીમાં શું હોય, 2 શ્રેણી સંયુક્ત રીતે પ્રયોજાતી હોય. કેટલી શ્રેણી હશે? 2 શ્રેણી. હવે સંખ્યાઓના તેમાં એક આપણે જે પહેલો ભાગ જોઈએ તો સંખ્યાઓના સરવાળા પર આધારિત શ્રેણી હોય. જુઓ મિત્રો, આ જે સંયુક્ત શ્રેણી છે તો તેના એક ભાગ દ્વારા આપણે તેની સમજ મેળવીએ, તેમાં શું છે તો સરવાળા પર આધારિત શ્રેણી. હવે એનું ઉદાહરણ હું આપું છું તમને. તો જુઓ, 5, 4, 9, 7, 13, 10, 17, 13 અને પછી મારે 2 પદ શોધવાના છે. આ ખાસ ધ્યાન આપજો મિત્રો, જ્યારે પણ સંયુક્ત શ્રેણી હશે તો આ રીતનું ઉદાહરણ હશે, એટલે કે 2 પદ આપણે શોધવાના થશે. હવે આમાં જુઓ મિત્રો, શું કોમન તમને શું દેખાય છે તો આપણે તેની સમજીએ. જુઓ, અહીં મારે પહેલું પદ છે, હું જે રાઉન્ડ કરું છું ને એ પદ તમારે જોવાના. જુઓ, 5, 9, 13, 17, હવે મારે આ પદ શોધવું છે, બરાબર. તો જે આ 4 પદ પર મેં રાઉન્ડ કર્યા એમાં જુઓ, 5માં હું 4 ઉમેરું તો મને કેટલા મળે? 9. 9માં હું 4 ઉમેરું મને કેટલા મળશે? 13. 13માં હું 4 ઉમેરું મને કેટલા મળશે? 17. તો હવે 17માં મારે કેટલા ઉમેરવાના અને મારે ખૂટતું પદ શોધવાનું? તો 4. તો 17માં આપણે 4 મેળવીશું એટલે મને શું મળશે? 21. તો મને અહીં જે પહેલું જે પ્રશ્નાર્થ ચિહ્નવાળું પદ છે તે મળી ગયું, તે શું થશે? 21. હવે આ જ વસ્તુ આપણે જે બીજા માટે જોઈએ, તો જુઓ હવે જે વર્તુળ કર્યા હતા તે આપણે બદલી દઈએ. જુઓ, એકાંત શ્રેણીઓમાં મેં વર્તુળ કરેલા છે, એટલે કે એક એક અંક છોડીને વર્તુળ કરેલા છે. તો જુઓ, અહીં તમને દેખાય છે કે 4માં હું 3 ઉમેરું તો શું થશે? 7. 7માં હું 3 ઉમેરું શું થશે? 10. 10માં હું 3 ઉમેરું શું થશે? 13. હવે મારે જ્યારે 13માંથી એક આપણે જે પ્રશ્નાર્થ ચિહ્નવાળું પદ શોધવું છે તો શું કેટલા ઉમેરવા પડે? તો 3 ઉમેરવા પડે. તો હું 13માં 3 ઉમેરીશ મને શું મળશે? 16. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી જે એકાંતર શ્રેણીઓ હતી તેમાં વત્તા 4 એટલે કે 4, જે 4-4 ઉમેરાતા હતા. બીજી શ્રેણી હતી તેમાં 3-3 ઉમેરાતા હતા. તો આપણું જે પ્રશ્નાર્થ ચિહ્નવાળું પહેલું પદ છે તેમાં 21 જવાબ આવશે અને બીજું પદ છે તેમાં 16 જવાબ આવશે. જુઓ મિત્રો, આની જે આપણી ગણતરી છે તે અહીંયા આપેલી છે, આપણે તેને સમજીએ. જુઓ મિત્રો, આ જે 2 શ્રેણીઓ હતી તો તેની ગણતરીમાં શું છે કે એકાંતર સંખ્યામાં પહેલી જે સંખ્યાઓ છે તેમાં +4 ઉમેરાય છે, બીજી જે એકાંતર સમાન સંખ્યાઓ છે તેમાં કેટલા ઉમેરાય છે? +3. એટલે કે જે પ્રથમ શ્રેણીની છેલ્લી સંખ્યા કઈ હતી? 17.
અને તેમાં ઉમેરાતા કેટલા 4 સમાન સંખ્યા 4 ઉમેરવામાં આવતી હતી તો 17 માં 4 ઉમેરીએ આપણો જવાબ શું થશે 21 જે તે જ મુજબ જે બીજી શ્રેણી હતી તેની છેલ્લી સંખ્યા 13 હતી હવે આપણે સમાન સંખ્યા 3 માં ઉમેરતા હતા તો 13 માં હું 3 ઉમેરું મારો જવાબ શું થશે 16 એટલે કે જે આપણી શ્રેણી હતી તેમાં આપણા બે ખૂટતા પદ 21 અને 16 થશે આ મુજબ મિત્રો તમારે સંયુક્ત શ્રેણીનો ઉપયોગ કરી અને જે જવાબ છે તે શોધવાના થશે હવે જુઓ મિત્રો આ જે સંયુક્ત શ્રેણી છે તેનો આપણે વધુ પડતો એક ઉપયોગ બીજા નવા ભાગ દ્વારા સમજીએ તો જુઓ આમાં શું છે સંખ્યાઓના વર્ગોના સરવાળા પર આધારિત એટલે કે જે સંખ્યાઓના વર્ગ હોય તેના સરવાળા આધારિત એક ઉદાહરણ છે તેને આપણે સમજીએ તો હું આજે એક ચોરસ દોરું છું તે આપણી એક શ્રેણી છે 2, 1, 6, 2, 22, 11, 58 અને મારે અહીં કેટલા પદ શોધવાના છે 2 પદ મિત્રો મેં અગાઉ કહ્યું કે જ્યારે 2 પદ શોધવાના આવે એટલે આપણી શું થઈ જાય સંયુક્ત શ્રેણી આ બાબત તમારે સમજી જ લેવાની અને યાદ રાખી લેવાની જેથી તમને જે પ્રશ્નોના જવાબ છે તે આપવામાં ખૂબ સરળતા પડે હવે જુઓ અહીં આપણે જે પહેલી ત્રીજી પાંચમી સાતમી સંખ્યા પર મેં રાઉન્ડ કર્યા તો હવે મારે આ છેલ્લું પદ છે તે શોધવું છે તો જુઓ અહીં શું છે 2 ત્યાર પછી રાઉન્ડ કરેલું પદ શું છે 6 તો 2 માં કેટલા ઉમેરીએ તો 6 થાય 4 બરાબર અને 4 શેનો વર્ગ છે તો 2 નો વર્ગ હવે 6 માં હું કેટલા ઉમેરું તો 22 થાય તો 16 16 શાનો વર્ગ છે 4 નો વર્ગ આ મુજબ 22 માં હું કેટલા ઉમેરું તો 58 થાય તો 36 36 શાનો વર્ગ છે 6 નો વર્ગ એ મુજબ 58 માં હવે મારે કેટલા ઉમેરવા પડે જુઓ પહેલા આપણે 2 નો વર્ગ ઉમેર્યો પછી 4 નો વર્ગ ઉમેર્યો પછી 6 નો વર્ગ ઉમેર્યો તો હવે શું ઉમેરવાનું 2, 4, 6, પછી 8 તો હવે આપણે 8 નો વર્ગ ઉમેરવાનો એટલે કે 58 માં હું 8 નો વર્ગ ઉમેરું જુઓ 58 + 8 નો વર્ગ આપણને ખબર છે 64 તો 58 અને 64 નો સરવાળો કરીએ 8 ને 4 = 12 વધી પડી 1 5 ને 1 = 6 6 ને 6 = 12 તો મારો જવાબ શું થઈ ગયો 122 તો અહીં મને જે આ પદ શોધવાનું છે તે કેટલું મળશે 122 મળશે હવે મિત્રો આજે આપણે જે હજુ આગળનું એક જે ખૂટતું પદ શોધવાનું છે તે બીજી એક જે એકાંત શ્રેણી છે તેમાંથી શોધીએ તો જુઓ 1 પર હું રાઉન્ડ કરું છું 2 પર કરું છું 11 પર કરું છું અને પ્રશ્નાર્થ ચિહ્ન પર એટલે કે એક એક અંક જવા દઈ અને આપણે રાઉન્ડ કરી લીધા હવે જુઓ સમજો મિત્રો ખાસ અહીં 1 છે અહીં 2 છે તો કેટલા ઉમેરીએ તો 2 થાય 1 ઉમેરીએ તો 2 થાય એટલે કે હું 1 ઉમેરું છું અને આ શેનો વર્ગ છે તો 1 નો વર્ગ છે 2 અને 11 કેટલા ઉમેરીએ તો 11 થાય 2 માં તો 2 માં 9 ઉમેરું 11 થાય 9 શેનો વર્ગ છે 3 નો વર્ગ 11 હવે ખાસ ધ્યાન આપો મિત્રો 11 પછી મારે પદ ડાયરેક્ટ શોધવાનું આવી ગયું તો જુઓ પહેલા મેં 1 નો વર્ગ કર્યો પછી 3 નો વર્ગ કર્યો હવે મારે શું કરવાનું આ એકી સંખ્યાઓ છે મિત્રો તો 1, 3, 5, 7, 9 તો 1 નો વર્ગ આવી ગયો 3 નો વર્ગ આવી ગયો હવે શું આવશે 5 નો વર્ગ તો મારે 11 છે તેમાં 5 નો વર્ગ એટલે કે 25 ઉમેરવાના તો 11 માં આપણે 25 ઉમેરીએ જવાબ આપણને શું મળશે 36 તો આપણું આ જે ખૂટતું પદ છે તે 36 આવશે મિત્રો જુઓ મિત્રો આની જે ગણતરી છે તે અહીં કરીને તમને આપેલી છે આ રીતે તમે ગણતરી છે તે તમે ખૂબ જ સરળતાથી સમજી શકો છો જુઓ અહીં જે 58 માં 8 નો વર્ગ ઉમેર્યો 64 થયા 58 અને 64 એટલે કે 122 આપણો જવાબ મળ્યો બીજી શ્રેણી 11 લીધી 5 નો વર્ગ ઉમેર્યો 11 + 25 36 થયા તો બીજો આપણને જવાબ મળ્યો એટલે કે જે આપણી શ્રેણી હતી તેના બંને જવાબ આપણને મળ્યા કયા કયા 36 અને 122 તો મિત્રો જે શ્રેણીનો નિયમ હતો આપણે જે શ્રેણીના નિયમો તેમાં આ જે નિયમ 6 હતો સંયુક્ત શ્રેણી અંગેનો તેનો આપણે અહીં અભ્યાસ કર્યો હવે મિત્રો આપણે આગળના વિડીયોમાં નિયમ 7 શું છે તે અંગેની આપણે સંપૂર્ણ સમજ મેળવવાની છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા બનાવેલો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને તમે તમારા મિત્રોમાં પણ વધુને વધુ શેર કરશો જેથી દરેક બાળક NMMSની પરીક્ષા ખૂબ જ સારા માર્કસે પાસ કરી શકે અને 48,000 રૂપિયા સ્કોલરશિપ મેળવી શકે તો ચલો મિત્રો હવે આપણે મળીશું આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત